આ છે ધ સિમ્પલી સલાડ. અમદાવાદના પાયલ પાઠક અને તેમના પુત્ર સોહમે શરૂ કરેલો આ બિઝનેસ જાણીતા રિયાલિટી શો શાર્ક ટેન્ક ઇન્ડિયા સુધી પહોંચ્યો હતો. શાર્ક ટેન્ક પછીની જે જર્ની હું તમને કહીશ ને, તો જ્યારે અમારો એપિસોડ આવવાનો હતો 10 તારીખે, એ દિવસે અમને એવું બિલકુલ ખ્યાલ નહોતું કે આ તુફાન પહેલાંની શાંતિ હતી. અને એપિસોડ રિલીઝ થઈ ગયો અને જે ફોન કોલ્સ અમને આવ્યા છે 15-20 દિવસ સુધી, અમે લોકો હેન્ડલ નહોતા કરી શકતા. મારું નામ પાયલ પાઠક છે અને હું ધ સિમ્પલી સલાડની ફાઉન્ડર છું. કોવિડ પહેલાં મારું પીજીનું બિઝનેસ હતું અને બિઝનેસ ટોટલી શટ ડાઉન થઈ ગયું હતું. એઝ અ સિંગલ મધર સોર્સ ઓફ ઇન્કમ કંઈ હતું નહીં અને બધાને ડર લાગતો હતો બહાર જવાનો, તો શું કરવું એક મોટો સવાલ હતો. સો વિચાર્યું કે ઘરેથી કંઈક નાનકડું સ્ટાર્ટ કરીએ. અને એ ટાઈમે એક હેલ્ધી ફૂડનો એક લહેર ચાલી હતી. સો વિચાર્યું કે કંઈક એવું સલાડ કરીએ કે જેમાં એક ઇન્ડિયન ટચ હોય. જ્યારે શરૂઆત કરી ત્યારે તો એવું હતું કે ચાલશે કે નહીં ચાલે, પેલો એક સવાલ હતો. શરૂઆતમાં 4-5 ઓર્ડર આવતા હતા અને જે કાકા લઈને જતા હતા અમારું ડિલિવરી, એ પણ એવું કહેતા કે બેન 4-5 ઓર્ડરમાં તમારું શું બચશે, બંધ કરી દો. અને કદાચ એ કાકાની વાત સાંભળી લીધી હોત તો આ જર્ની અહીંયા સુધી પહોંચી જ ના હોત. પાયલ સલાડની રેસિપીમાં અવનવા પ્રયોગો કરીને તેને સ્વાદિષ્ટ બનાવવાનો પ્રયત્ન કરે છે. સલાડને હું સ્પ્રાઉટ ભેલ બનાવી દઉં, એની અંદર ક્રેનબેરીની ચટણી એડ કરું, બેઝિલ ચટણી એડ કરું અને મલ્ટીગ્રેન મમરાનો ક્રંચ આપું, તો તમને એ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ લાગશે. સો અમે અમારા સલાડને ઇન્ટરેસ્ટિંગ કર્યા અને બીજા સલાડ આઉટલેટ કરતાં થોડા અલગ કર્યા. અમે લોકોએ અમારા જે સેલેડ છે ને એટલા ઇન્ટરેસ્ટિંગ રાખ્યા છે ને, જેમ કે મંડે છે તો અમારું મેજિક સલાડ હશે, એની સાથે ડિટોક્સ હશે. ટ્યુઝડે છે તો અમારું બ્રાઉન બ્રેડ સેન્ડવિચ હશે. વેન્સડે છે તો કિનવા પુલાવ હશે. અગર આ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ ના હોત ને તો લોકો કદાચ આટલું લોયલ રહ્યા જ ના હોત અમારી સાથે. અને બીજી વસ્તુ કે અમે લોકો સબસ્ક્રિપ્શન મોડ્યુલ ઉપર કામ કરીએ છીએ કે જેમાં લોકો કમિટ થાય છે લાંબા ટાઈમ સુધી અમારી સાથે સેલેડ ખાવા માટે. જો જે સેલેડ છે અમારા લગભગ 180 અગર મંથલીના હિસાબે લોકો મગાવે છે તો એક બાઉલ એને 180 પ્રમાણે પડતો હોય છે અને વીકલી મગાવે છે તો 200 પ્રમાણે પડતો હોય છે. સો આ આખી જર્નીમાં અગર મારો દીકરો મારી સાથે ના સાથ આપ્યો હોત તો કદાચ અમે અહીંયા સુધી પહોંચ્યા જ ના હોત. સો બેઝિકલી હું કોલેજમાં ભણું છું અને સાથે સાથે મારું સ્ટાર્ટઅપમાં બી હું હેલ્પ કરું છું. તો મારું અત્યારે તો વેકેશન પીરિયડ છે, પણ જ્યારે કોલેજ હોય છે ત્યારે મારી કોલેજ સાંજે 2-3 કલાક હોય છે. અને જ્યારે પણ મને બાકીનો જે સમય મળે સવારથી લઈને બપોરનો, એ હું અહીંયા જ હોઉં, કાં તો લોજિસ્ટિકમાં હેલ્પ કરતો કાં માર્કેટિંગ ફ્રન્ટ પર હો. યસ, પરિસ્થિતિ બદલાવાનું મેઇન કારણ એઝ એવરી વન નોઝ શાર્ક ટેન્ક ઇન્ડિયા, કે આજે અમારો એપિસોડ આવ્યો શાર્ક ટેન્ક પર, લોકોએ જોયું. અને સાચું કહીશ કે આપણા જે ગુજરાતના લોકો છે બહુ પ્રેમ આપે છે અને બહુ અપ્રિસિએશન કરે છે કે આજે એક માં અને એનો દીકરો આટલા મોટા લેવલ પર આવ્યા, તો એમને મેસેજ કરે છે, ઓર્ડર કરે છે સલાડ. તો એક અમારા માટે એક બ્લેસિંગ છે કે આજે અમે પૈસા તો કમાશું જ, પણ પહેલાં એ લોકોની બ્લેસિંગ કમાણા. જે લોકો આ બિઝનેસ કરે છે અથવા તો જે લોકો મારી જેમ સિંગલ મધર છે, એમને હું એક જ વસ્તુ કહેવા માગીશ કે સફળતાનો એક જ રૂલ છે કે તમે એને તમારું 100% આપો, પછી સફળતા તમને મળવાની જ છે.